ગુજરાતી કલાકારોના હુનરને સન્માનિત કરવા માટે 2015થી ગુજરાત આઇકોનિક ફિલ્મ અવોર્ડ્સ યોજવામાં આવે છે, જેના ભાગરૂપે આ વખતે પણ ગુજરાતી આઇકોનિક ફિલ્મ અવોર્ડ્સ 2017 યોજવામાં આવશે, જેમાં ન્યૂ કમર્સથી લઈને ગુજરાતી મૂવી સાથે જોડાયેલા દિગ્ગજ કલાકારો આ અવોર્ડમાં આવશે. વર્ષ દરમિયાન રિલીઝ થયેલ 67 ગુજરાતી મૂવીમાંથી 27 જેટલી મૂવીને અવોર્ડ માટે નોમિનેટ કરાઈ છે. અલગ અલગ કેટેગરીમાં ડેબ્યુ એક્ટર, એક્ટ્રેસીસ, બેસ્ટ સિંગર, બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, સપોર્ટિંગ રોલ મેલ અને ફિમેલ કેટેગરી રાખવામાં આવી છે. ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ જીફા 2017માં ટોટલ 22 કેટેગરી છે. આ 22 કેટેગરી સિવાય જ્યુરીની 3-4 કેટેગરી અલગ છે. એના સિવાય અમે લોકો 5 જેટલા ગોલ્ડન એવોર્ડ્સ આપી રહ્યા છે અને આ 22માં 2 કેટેગરી આ વર્ષે નવી ઉમેરવામાં આવી છે, જેમાં બેસ્ટ ડેબ્યુટ મેલ અને બેસ્ટ ડેબ્યુટ ફિમેલ આ 2 કેટેગરી અમે એડ કરી છે. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડની જગ્યાએ અમે લોકો આપીએ છીએ જીફા ગોલ્ડન એવોર્ડ. અને જીફા ગોલ્ડન એવોર્ડ કે જે ગુજરાતીઓએ બોલિવૂડમાં જબરદસ્ત યોગદાન આપ્યું, જે ગુજરાતીઓએ એવું પોતાના જે કાર્યકાળ દરમિયાન એવી બધી ફિલ્મો કરી અને સતત કામ કરી રહ્યા હોય એવા કલાકારોને અમે ગોલ્ડન એવોર્ડ આપવા જઈ રહ્યા છીએ. નવી કેટેગરીમાં આ વખતે જેમ વાત કરી કે જે ટોપ કેટેગરીઝની અંદર એટલી ટફ કોમ્પિટિશન છે, એમાં એટલા મંજાયેલા અને સિનિયર કલાકારો પણ છે નોમિનેટ થયેલા અને એકદમ નવા જ એન્ટ્રી કરેલા છોકરાઓ પણ અને યુ નો એક્ટર અને એક્ટ્રેસીસ એની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે, એટલે કોમ્પિટિશન